જીએસઆરટીસીના સુરત વિભાગ દ્વારા દિવાળી નિમિત્તે 22-27 દરમિયાન એક્સ્ટ્રા 1200 બસ દોડાવવામાં આવશે, જેમાં મુસાફરો એડવાન્સ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકાશે અને ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. દિવાળી નિમિત્તે જીઆરએસટીના સુરત વિભાગ દ્વારા 22-27 દરમિયાન એક્સ્ટ્રા 1200 બસ દોડાવવામાં આવશે. શહેરમાં મોટી સંખ્યામાં વસતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મહારાષ્ટ્ર અને પંચમહાલના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે સરળતાથી પોતાના વતન પહોંચી શકે તે માટે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુસાફરો એડવાન્સ ગ્રુપ બુકિંગ પણ કરાવી શકશે અને ઓનલાઈન બુકિંગ પણ કરી શકાશે. અત્યાર સુધીમાં 100 બસનું એડવાન્સ ગ્રુપ બુકિંગ થઈ ચૂક્યું છે, જ્યારે 60 બસનું ઓનલાઈન એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. વધુમાં કોઈ સોસાયટી કે એપાર્ટમેન્ટ કે કોઈ વિસ્તારની નજીક સોસાયટીના લોકો એક સાથે 51 વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો બસ તેમને તેમના વતન ગામ સુધી મૂકી આવશે. આમ રેલવેની સાથે સાથે હવે એસટી નિગમ પણ દિવાળીના વેકેશનમાં લોકોને સરળતાથી પોતાના વતનમાં પહોંચાડવા 1200 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરશે. આવનારા સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે લોકો પોતાના વતન જઈ દિવાળી પર્વની ઉજવણી કરતા હોય છે. સુરત એસટી બસ નિગમ દ્વારા વધારાની 1200 બસની શરૂ કરી છે, તેને ધ્યાનમાં રાખીને ઓનલાઈન બુકિંગ શરૂ કરી દેવામાં આવી રહ્યું છે. નમસ્કાર, સંજય જોશી, વિભાગીય નિયામક, જીએસઆરટીસી સુરત વિભાગ. દર વખતની જેમ આ વખતે પણ અમે માન્ય અમારા વિસીએમ સોનલ મિશ્રા મેડમની સૂચના મુજબ એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. લાસ્ટ યર પણ અમે લોકોએ 1200 જેટલી એક્સ્ટ્રા ગાડી મૂકી હતી. આ વખતે પણ અમારું એ પ્રમાણેનું જો આયોજન છે, આ વખતે અમે લોકોએ 22-27 દરમિયાન એક્સ્ટ્રા ઓપરેશનનું પ્લાનિંગ કરેલું છે. અમે 22 તારીખથી જ અમારું એક્સ્ટ્રા ઓપરેશન શરૂ કરી દઈશું. અમે લોકોએ 100 જેટલી ગાડી અત્યારે ઓનલાઈન બુકિંગમાં પણ મૂકેલી છે. અમારી પાસે 100 જેટલી ગાડી એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યું છે. અમે લાસ્ટ યરની જેમ જ આ વખતે પણ એક એસટી આપના દ્વારે એ કન્સેપ્ટ હેઠળ સમગ્ર સુરતમાંથી કોઈ પણ જગ્યાએથી જો 50 પેસેન્જર અમને મળશે તો એ જે કહેશે તે જગ્યાએ અમે એને મૂકવા સુધી જઈશું. એટલે એ અંતર્ગત પણ લગભગ 100 જેટલી ગાડી અમારી પાસે બુક થઈ ગઈ છે. અમારી 100 પૈકીની 50 ગાડી એડવાન્સ બુકિંગ પણ થઈ ગઈ છે, એટલે લગભગ 150 જેટલી ગાડીઓનું ઓલરેડી અત્યારે એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. અને અત્યારે પણ સતત આપના માધ્યમથી દરેક લોકોને અમે વિનંતી કરીએ છીએ કે પોતાની સીટ સિક્યોર કરી લે, જેથી છેલ્લી ગાડીની ભાગદોડમાંથી અથવા તો છેલ્લી ગાડી પડતી મુશ્કેલીથી એ લોકો બચી શકે અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચી શકે. સૌરાષ્ટ્ર તરફ જતી એક્સ્ટ્રા બસ લંબી હનુમાન રોડ સ્થિત વિભાગીય કચેરીના મેદાનથી ઉપાડવામાં આવશે. 22-27 સુધી સાંજે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી બસનું સંચાલન થશે. દાહોદ, ગોધરા, જાલોદ અને પંચમહાલ તરફ જતી એક્સ્ટ્રા બસનું સંચાલન 22-27 દરમિયાન સાંજે 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી એસટી સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના ગ્રાઉન્ડથી અને રાંદેરના રામનગર ખાતેથી પણ કરવામાં આવશે. મહારાષ્ટ્ર તરફ જતી બસનું સંચાલન ઉધના ડેપો અને સેન્ટ્રલ સ્ટેશનથી સાંજે 4 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જતી એક્સ્ટ્રા બસનું સંચાલન સુરત બસ સ્ટેશનથી સાંજે 4 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન કરવામાં આવશે. અમદાવાદ તરફી બસનું સંચાલન 1 નવેમ્બર સુધી કરવામાં આવશે. સાબિર સૈયદ સાથે વિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.